એકતાનગર ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ કોન્ફરન્સમાં તજજ્ઞોના અનુભવો નોલેજનું વિચાર મંથન. પ્રથમ સેશનમાં AICTEના ચેરમેન પ્રોફેસર ડોક્ટર ટીજી સીતારામનને અધ્યક્ષતામાં પેનલ ડિસ્કશન સહિત સંવાદ યોજવામાં આવ્યો હતો. નિષ્ણાત વક્તાઓએ પ્રવચનો આપી NEP 2020 અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા અને ઉપસ્થિત પ્રાધ્યાપકો દ્વારા પ્રશ્નોત્તરી ઇન્ટરેક્શન કરવામાં આવ્યું હતું. પ્રોબ્લેમ અને સોલ્યુશન અંગે નિષ્ણાતો દ્વારા સુઝાવો અપાયા હતા. પ્રથમ સત્રમાં એક્સેસ ટુ ક્વોલિટી એજ્યુકેશન એન્ડ ગવર્નન્સ હાયર એજ્યુકેશન અને ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ઇશ્યુઝ ઓફ સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ નક્કી કરવામાં આવ્યા હતા. ડૉક્ટર નીરજ ઝા ગુપ્તાએ જણાવ્યું કે આઝાદીના અમૃત અવસરનો નવયુગ જ્ઞાનનો યુગ છે, જેને ધ્યાને રાખીને ગુણવત્તાયુક્ત શિક્ષણનું યુવાનોમાં સિંચન કરવામાં શિક્ષણવિદોએ ખૂબ જ મહત્વની જવાબદારી અદા કરવાની રહે છે. હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની નાણાકીય, કાયદાકીય અને કરિક્યુલર સ્વાયત્તતા થકી ભારતનું શ્રેષ્ઠ ભવિષ્ય જોઈ રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું. છેવાડાના માનવીનો હાયર એજ્યુકેશનમાં સમાવેશ તથા શિક્ષણની ગુણવત્તા થકી વિદ્યાર્થીઓએ એન્ટરપ્રેન્યોર જોબ આપનાર તથા બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરી શકાય તે અંગે ડૉક્ટર રામકુમાર કાકાનીએ રસપ્રદ વિચારો રજૂ કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માર્કેટ સ્કિલ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરી શકે તેવા હોવા જોઈએ. પ્રોફેસર ટીવી કિટ્ટમની દ્વારા અનુસૂચિત જનજાતિના વિકાસમાં શિક્ષણનું મહત્વ તથા આદિજાતિ સમુદાયના મુખ્ય પડકારો અને સમસ્યા વિચારો પ્રસ્તુત કર્યા હતા. સિજન પાલસિંગે વર્ચ્યુઅલ રિયાલિટીને શિક્ષણ જગતનું આગવું ભવિષ્ય ગણાવ્યું હતું. આ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલની મદદથી ડૉક્ટર APJ અબ્દુલ કલામનો આ બેઠક માટેના શુભેચ્છા પાઠવતો વિડીયો સંદેશ પણ પ્રસ્તુત કરાયો હતો. આ ઉપરાંત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન પ્રોફેસર M જગદીશકુમારે પણ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ અને ભારતીય જ્ઞાન પરંપરા વિષયને કેન્દ્રમાં રાખીને દેશની શિક્ષણ પ્રણાલીને વધુ અદ્યતન અને બહેતર બનાવવા માટે ઘડાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સુયોગ્ય અમલીકરણ માટે પોતાના માનનીય વિચારો પ્રસ્તુત કર્યા હતા. દીપક જગતાપ, JDS TV, રાજપીપળા.